नमस्कार विद्यार्थी मित्रों, कालना एटले के आपणे आना आगळना लेक्चर में जोई गया के केवी रीतना तमे अलग अलग एटले के आपणे अत्यारे जे डिजाइन करी थी, पहला सीधी लीटी, आड़ी लीटी, त्रासी लीटी, पछी छेले आपणे कक्कानी माहिती जोईली छे। तो ए कक्कामां हवे आपणे आगळ कक्काथी आगळनुं जे पूर्वज्ञान छे एना विशेनी थोड़ीक वात करी लईए। ए वात करी अने पछी जे आपणी पाठ्यपुस्तक छे एटले के तमारे धोरण एकनी जे कल्लोलनी पाठ्यपुस्तक छे એને આપણે આગળ વધારીશું। તો અત્યારે જે આપણું પૂર્વજ્ઞાન છે એના વિશેની માહિતી મેળવીએ છીએ। પૂર્વજ્ઞાનમાં તમે શું કરી રહ્યા છો? તો શરૂઆતમાં તમે અહીંયા બોર્ડ ઉપર જોઈ શકો છો કે શરૂઆતમાં શું આપેલું છે, તો કક્કો આપેલો છે। તો આ કક્કાને આપણે કેવી રીતના બોલીએ છીએ એ જાણીએ। તો અહીંયા આપેલું છે ક કલમનો ક, ખ ખટારાનો ખ, ગ ગણપતિનો ગ, ગ ઘરનો ગ, ચ ચકલીનો ચ, છ છત્રીનો છ, જ જમરૂખનો જ, ઝ ઝબલાનો ઝ, ટ ટપાલીનો ટ, ઠ ઠળિયાનો ઠ, ડ ડગલાનો ડ, ઢ ઢગલાનો ઢ, અણ ફેરનો અણ, ત તલવારનો ત, થ થડનો થ, દ દડાનો દ, ધ ધજાનો ધ, ન નગારાનો ન, પ પતંગનો પ, ફ ફટાકડાનો ફ, બ બતકનો બ, ભ ભમેડાનો ભ, મ મરચાનો મ, ય યતીશનો ય, ર રમકડાનો ર, લ લખોટાનો લ, વ વહાણનો વ, સ શણાઈનો સ, સ ષટકોરનો સ, સ સસલાનો સ, હ હરણનો હ, અડ નળનો અડ, ક્ષ ક્ષત્રિયાનો ક્ષ, અને જ્ઞ યજ્ઞનો જ્ઞ। તો આજે તમે અહીંયા જોયેલું છે, આજે આપણે ક થી જ્ઞ જોયા, એટલે કે ક થી જ્ઞને આપણે કક્કો તરીકે ઓળખવામાં આવે છે। તમને જ્યારે આ કક્કો આવડશે ત્યારે જ તમને આગળ લખતા અને વાંચતા આવડશે। તો પહેલાં તમારે શું શીખવું પડશે? કક્કો। તો કક્કો તમારે ખાસ કરીને પાટીમાં ઘૂંટવાનો થશે। પાટીમાં ઘૂંટ્યા બાદ તમારે કક્કો છે એ મોઢે બોલતા શીખવો પડશે। તો ખાસ રોજે રોજ નાના બાળકો છે એણે દિવસમાં એક વખત કક્કો મોઢે બોલતા શીખવાનો પ્રયત્ન કરવાનો અને પાટીમાં ઘૂંટવાનો પ્રયત્ન કરવાનો। તો આજે આપણે ક થી જ્ઞ શીખી ગયા છીએ। તો આજે ક થી જ્ઞ છે એને આપણે વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે। વ્યંજનના જે મૂળાક્ષરો છે એ 34 મૂળાક્ષરો છે। તો આ કક્કાના મૂળાક્ષરો આપણે ઓળખાવીએ છીએ, જેને આપણે કક્કા સ્વરૂપે ઓળખીએ છીએ। તો કક્કો બધા બાળકોને પોતાના મોઢે પાકો કરવાનો રહેશે અને પાટીમાં ઘૂંટવાનો। એટલે તમે પહેલા ધોરણમાં છો તો સ્વાભાવિક છે, પાટીમાં કેજીમાં તમે શીખી ગયા હશો કક્કો ઘૂંટતા। હવે કક્કા પછીની જો વાત કરીએ તો આપણે અહીંયા વ્યંજન શીખેલા, હવે વ્યંજન પછી શું આવે? સ્વર। સ્વરમાં શું આપણે કહી શકાય? તો અહીંયા જો નીચે આપેલો છે અ છે, આ છે, પછી અડધો ઈ છે, ત્યારબાદ આખો ઈ છે, એવી રીતના અલગ અલગ આપણે હવે સ્વર વિશેની માહિતી જોઈએ। હવે તમને કક્કો આવડી ગયો, કક્કા પછી તમે સ્વર શીખશો। તો આ જે તમે સ્વર શીખશો એના ઉપરથી તમે જે વાંચવા માટેની બારાક્ષરી છે, ગુજરાતીની જે બારાક્ષરી છે, એ તમને જો આ સ્વર આવડશે તો તમે એ બારાક્ષરી સારી રીતે સરળતાથી શીખી શકો છો। આજે બારાક્ષરીમાં આપણે જોઈએ છીએ તો પહેલાં શું આપેલું છે? અ। તો આને શું વાંચવામાં આવે છે કે અ? તો અ ઉપરથી જે શબ્દ સ્ટાર્ટ થતો હોય, અ મૂળાક્ષર ઉપરથી, અ સ્વર ઉપરથી જે શબ્દ બને છે એને આપણે અહીંયા મૂકવામાં આવશે। તો અ ઉપરથી આપણે અજગર કહી શકીએ। તો આ આપણે અને કેવી રીતના ઓળખાવશું? અ અજગરનો અ, બાજુમાં અ એ છે અને બાજુમાં એક લીટો એ છે, તો અનેકાનો આ થયો। તો અ પછી અ અજગર પછી અનેકાનો આ, તો અ આગગાડીનો આ, ત્યારબાદ ઈ, તો ઈ તમે ઈયળનો ઈ કહી શકો, ત્યારબાદ તમે ઈ ઈશનો પણ ઈ કહી શકો છો, ઈસ પછી ઉ ઉતરડીનો ઉ અથવા ઉતરડનો ઉ, ત્યારબાદ આખો ઉ, તો આખો ઉ છે તો એ ઊનનો ઉ બોલાય છે, ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો તો ઋષિ, અહીંયા રૂ આપેલો છે તો રૂ છે એ ઋષિનો એ કહી શકાય, અથવા રૂ છે એને ઋગ્વેદનો પણ રૂ કહી શકાય છે।
તો આ ઋ આપેલો છે, બાળક શીખવા માટે આ સ્વર જરૂરી છે. તો આ ઋષિનો એક અલગથી સમાવેશ થાય છે, અ આ ઈ ઉ. પછી સીધું એ નથી આવતું, અહીંયા શું આપેલું છે, ઋ આપેલું છે. તો આ છે એ ઋગ્વેદનો ઋ છે, ઋગ્વેદનો ઋ થઈ જાય અને ઋષિના ઋ તરીકે પણ ઓળખાવી શકાય. તો ઉ પછી શું પાછું આવે છે, અને એક માત્ર એ. તો એ ઉપરથી આપણે શબ્દ એરણ તરીકે ઓળખાવી શકીએ છીએ. અને એક માત્ર એ પછી પાછા જો અની ઉપર બે લીટા છે, આ જે બે લીટા છે તો એને આપણે એરાવત તરીકે ઓળખાવી શકાય છે. તો એ પછી બાજુમાં પાછા કાનો માત્રો આપેલો છે, ઓ ને કાનો માત્રો, તો ઓખ તરીકે પણ ઓળખાવી શકાય કે ઓ ઓખનો ઓ. ત્યારબાદ અ છે, એની બાજુમાં એ લીટો છે અને ઉપર બે માત્ર છે, તો એને શું વાંચવાશે કે ઔષધનો ઔ, ઔ. અને શું વપચાય છે, ઔ. પછી બાજુમાં પાછો અ, એની માથે મીંડું, તો અંબ થયું. તો અંબ ઉપરથી કોઈ શબ્દ બનીએ તો અંબ, તો અંબાડીનો અંબ. ત્યારબાદ અ છે, એની પાછળ બે મીંડા એટલે કે બે ટપકા છે, તો એને આપણે નમન સ્વરૂપમાં લઈ શકીએ કે પાછળ અહ અથવા તો અહમ એવા શબ્દ તરીકે આપણે ઓળખવામાં આવે છે. હવે આને આપણે વાંચવું હોય તો કેવી રીતના વાંચાય, આ આપણે શબ્દની માહિતી જોઈ. હવે આપણે એને વાંચતા શીખીશું. અનેકાયન અ, અનેકાનો આ, પછી ઈ, પછી પાછું ઈ, પછી ઉ, પછી ઉન, ઉનનો ઉ, પછી ઋષિ, પછી અને એક માત્ર એ, અને બે માત્ર એ, અને કાનો માત્ર ઓ, અને આના બે માત્ર ઉ, અને માથે મીંડું અમ, અને આની પાછળ બે મીંડા અહ. તો આ તમારે વ્યંજન અહીંયા થઈ ગયા. પહેલાં આપણે આ તમારે અહીંયા વ્યંજન થઈ ગયા, અહીં તમારે સ્વર તમે શીખી ગયા છો. કકો છે એટલે કે ક થી જ્ઞ છે એને વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે. અ થી આહા છે એને સ્વર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ સ્વર ઉપરથી જો બાળકશ્રી આપણે શીખીશું. અહીંયા આપેલું શું છે, ક થી જ્ઞ સુધીની બાળકશ્રી. તો આ જે બાળકશ્રી છે આપણે સ્વરનો ઉપયોગ કરી અને બાળકશ્રી શીખીશું. તો અહીંયા પહેલાં શું આપેલું છે, તમારે વ્યંજનનો ક. તો અહીંયા ક આપેલો છે, તો આપણે ક, તો અજગરનો અ, તો કને કાયની ક. પછી અહીંયા જો બાજુમાં લીટો છે તો આ મૂકવામાં આવે છે, તો અહીંયા શું થાય, કને કાનો કા. પછી અહીંયા જો ઈ છે તો અહીંયા પછી કને રસવાઈ મૂકેલી છે, તો કને રસવાઈ કી, પાછળ શું આવ્યું, ઈ. પછી પાછો મોટો ઈ આપેલો છે, ઈસનો ઈ, તો કને દીર્ઘાઈ કી. આપણે બોલીએ છીએ કને કાયનો ક, કને કાનો કા, કને રસવાઈ કી, કને દીર્ઘાઈ કી, એવી રીતના ઊંચા સ્વરૂપમાં આવશે. પછી પાછું જો અહીંયા ઉ આપેલો છે તો કને રસવાવાળું કુ, કુની પાછળ ઉ લાગે છે. પછી અહીંયા આખો ઊનનો ઉ આપેલો છે, તો કને રસવાઈ પછી કને દીર્ઘાઈ આવી, કને રસવાઈ પછી કને દીર્ઘાઈ, પછી કને રસવાવાળું કુ, પછી કને દીર્ઘાવાળું કુ, તો પાછળ ઉ આવી ગયો. પછી એવી જ રીતના અહીંયા એરણનો એ અને એક માત્ર આપેલું છે, તો આ શું થયું, એ. તો કને એક માત્ર કે, પાછળ એ લાગ્યો, તો કે. કને બે માત્ર કે, કને કાનો માત્ર કો, કને કાના બે માત્ર કઉ, કની માથે મીંડું કમ, અને કની પાછળ બે મીંડા કહ, અથવા તો કને વિસરીએ ક, એવી રીતના પણ બોલી શકાય છે. તો આ જે સ્વર છે એના જે આ અ આ ઈ ઉ બધા છે, એ ઔ અમ અમ અહા, આ બધા આ શબ્દની પાછળ લાગશે. તમે બોલશો તો પાછળ એ શબ્દ આવશે જ. અનો ઉચ્ચાર થશે, ઈનો ઉચ્ચાર થશે, ઈનો ઉચ્ચાર થશે, ઉનો થશે, આખા ઉનો ઉચ્ચાર થશે. તો આવી રીતના અલગ અલગ ઉચ્ચારો તમને અહીંયા જોવા મળે છે. તો આપણે પહેલાં કને જોઈ, તો હવે આને કને વાંચવી હોય, આ બાળકશ્રીને મારે વાંચવી છે, વાંચતા શીખવું છે, તો કેવી રીતના વાંચી શકાય, કને કાયની ક, કને કાનો કા, કને રસવાય કી, કને દીર્ઘાય કી, કને રસવાવાળું કુ, કને દીર્ઘાવાળું કુ, કને એક માત્ર કે, કને બે માત્ર કે, કને કાનો માત્ર કો, કને કાના બે માત્ર કઉ,
કની માથે મીંડું કમ અને કની પાછળ બે મીંડા કહ, એવી રીતના આપણે ખ શીખી શકીએ. તો ખ પણ આવી રીતના કની લાઈન શીખેલી છે, એવી રીતના આપણે ખ બોલી શકીએ. તો ચાલો ખ બોલતા પણ આપણે શીખીએ. તો એમાં કેવી રીતના ખને કાઈની ખ, ખને ખાનું ખા, ખને રસ્વાઈ ખી, ખને દીર્ઘાઈ ખી, ખને રસ્વાવાળું ખું, ખને દીર્ઘાવાળું ખું, ખને એક માત્ર ખે, ખને બે માત્ર ખે, ખને કાનો માત્ર ખો, ખને કાના બે માત્ર ખઉ, ખની માથે મીંડું ખમ, ખની પાછળ બે મીંડા ખહ. એવી રીતના ગની લાઈન પણ આપણે શીખી શકીએ. તો ગની લાઈન બોલીશું ગને કાયની ગ, ગને ગાનો ગા, ગને રસ્વાઈ ઘી, ગને દીર્ઘાઈ ઘી, ગને રસ્વાવાળું ગુ, ગને દીર્ઘાવાળું ગુ, ગને એક માત્ર ગે, ગને બે માત્ર ગે, ગને કાના બે માત્ર ગૌ, ગને કાના બે માત્ર, ગને કાનો માત્ર ગો, ગને કાના બે માત્ર ગૌ, ગની માથે મીંડું ગમ અને ગની પાછળ બે મીંડા ગહ. તો એવી રીતના આપણે આખી બારકશ્રી શીખી શકીએ. ગ ગણપતિ પછી શું આવશે? ગ ઘરનો. તો ઘની આવી રીતના આપણે આખી લાઈન શીખી શકીએ છીએ. ગ પછી ચકલી શીખી શકીએ છીએ. તો એવી રીતના છેટ કથી કરી અને જ્ઞ સુધી તમારે આ બારકશ્રી છે એ રોજ બરોજ ઘરે લખતા શીખવાની. કક્કો આવડી જશે પછી સ્વર આવડી જશે, સ્વર આવડી જશે એટલે બારકશ્રી આવડી જશે, બારકશ્રી આવડી જશે એટલે તમે જુદા જુદા જે શબ્દો છે ખાલી શબ્દો, ત્યારબાદ કાવાળા શબ્દો, પછી કીવાળા શબ્દો, પછી દીર્ઘાઈવાળા, એવી રીતના કુવાળા, કુવાળા, એક માત્રવાળા, બે માત્રવાળા, કાનો માત્ર, કાના બે માત્ર, કાના બે માત્ર, પછી કની માથે મીંડું અને કની પાછળ બે મીંડા કહ. તો આવા જે શબ્દો છે એ તમને લખતા તો આવડી જ જશે, એ ઉપરાંત તમને એ શબ્દો છે એ વાંચતા પણ આવડી જશે. તો તમારે જે આ શબ્દો છે એ લખતા શીખવાના છે, પ્લસમાં વાંચવાતા વાંચવા માટે પણ તમારે આ બારકશ્રી શીખવી જરૂરી છે. પરંતુ આ બધાનો આધાર કોની ઉપર રહેલો છે? કક્કા ઉપર. કક્કો નહીં આવડે તો તમને સ્વર નહીં આવડે, સ્વર નહીં આવડે તો તમને બારકશ્રી નહીં આવે. હવે તમારું ગુજરાતીનું લખાણ પાકું રાખવા માટે તમારે શરૂઆત એટલે કે તમારો પાયો છે એટલે કે તમારો જે આ કક્કો છે એ તમારે સરખી રીતે વ્યવસ્થિત રીતે સારા અક્ષરે સતત પાટીમાં ઘૂંટવાનો પ્રયત્ન કરવાનો. પાટીમાં આવડી ગયા પછી તમારે એક નોટ લઈ, સ્વચ્છ લીટીવાળી નોટ લઈ એમાં લખવાનો પ્રયત્ન કરવાનો. કોઈ તમે રમતા હો, રમતા રમતા ભાઈ બહેન વધારે હો ઘરમાં તો રમતા રમતા તમારે એવી રીતના શીખવાનું. રમત દ્વારા પણ તમે કક્કો શીખી શકો છો. હવે કક્કા થઈ ગયો, સ્વર થઈ ગયો, બારકશ્રી થઈ ગઈ. હવે તમે અહીંયા નીચે જોઈ શકો છો કે બારકશ્રી પ્રમાણેના શબ્દો, અલગ અલગ જે બારકશ્રી આપેલી છે એના પ્રમાણેના આપણે શબ્દો જોઈએ. તો અહીંયા પહેલો શબ્દ આપણે કઈ જોશું? ખાલી ક આપેલો છે, આગળ પાછળ કાંઈ લાગતું નથી. તો ખાલી ક ઉપરથી આપણે શું બનાવી શકીએ? કમળ, જેમાં એક પણ માત્રા નથી. તો ખાલી ક ઉપરથી તમે કમળ લખી શકો, કલમ લખી શકો, જેની શરૂઆત આપણે અહીંથી કરીએ જ છીએ. તો આ સાદો ક થયો. અહીંયા બારકશ્રીમાં શરૂઆત છે એ કથી થાય છે. તો કના લીધે તમારે અહીંયા સાદો શબ્દ બનાવવો હોય તો એને શું કહેવામાં આવશે? કમળ. એવી રીતના તમે ખના શબ્દ બનાવી શકો, ગના શબ્દ બનાવી શકો, ઘના શબ્દ બનાવી શકો, ચના શબ્દ બનાવી શકો કે જેમાં એક પણ કાના માત્ર આવતી ન હોય. તો એવા જે શબ્દો છે એ તમે આસાનીથી બનાવી શકો છો. તો આ કમળ થઈ ગયું. હવે એવી રીતના મારે ઘનો શબ્દ બનાવવો છે કે જેમાં એક પણ કાના માત્ર ન હોય. તો ઘનો શબ્દ હું કેવી રીતના બનાવીશ? તો અહીંયા જોઈ લ્યો, ઘ છે અથવા તો ધ છે. તો અહીંયા આપણે ધ સ્વરૂપ છે તો અહીંયા શું કામ? ઘ અને ધમાં ખાસ ધ્યાન રાખવાનું. ઘ હોય છે એનો લીટો બરોબર સમતલ હોય છે, એટલે કે માથું અને એનો જે આ ભાગ છે એ બે સરખો હોય છે. જ્યારે ધમાં શું હોય? ઉપરનો ભાગ છે એ મોટો છે, લીટો છે એ ઉપરના ભાગ કરતાં નાનો છે. તો આ શબ્દ છે એ શું થયો? ધ.
તો ધ ઉપરથી મારે એક શબ્દ સાદો બનાવવો છે, તો એ શબ્દ શું થશે? ધવલ. ધવલ પછી આપણે જોઈ કવાળા બે શબ્દો જોઈ ગયા કે જેને એક પણ કાના માત્ર નથી. હવે એવી રીતના કની બાજુમાં લીટો છે એટલે શું થયું? કા. તો કાવાળા શબ્દો હવે આપણે જોશું કે જેમાં કોઈ પણ મૂળાક્ષર છે એની બાજુમાં લીટો આવતો હોય, કાની માત્ર આવતી હોય. તો આપણે એ જોઈએ છીએ, તો નીચે જો ચનો શબ્દ આપેલો છે અને શું કહેવાય? ચકલી. ચની બાજુમાં લીટો છે તો શું વચાશે? ચને કાનો ચા. પછી શું છે? દડાનો. તો ચા, દ, પછી ર, રમકડાનો ર. હવે આને આખું ભેગું વાંચશું આપણે તો શું થાય? ચા દ ર થઈ ગયું. પાછો નીચે એવી રીતના બીજો શબ્દ લેવો હોય તો મને કાનો મ, પછી કને કાનો કા, બાજુમાં લીટો છે કની બાજુમાં લીટો તો શું થયું? કને કાનો કા. મ કા, પછી ન શું છે? ન નગારાનો. હવે આ ત્રણેય શબ્દોને સાથે આપણે વાંચી તો મ કા ન મકાન થઈ ગયા. પછી કાવડા શબ્દ જોઈ લીધા. હવે કા પછી શું આવશે? રસવાઈ. રસવાઈવાળો આપણે અહીંયા શબ્દ જોઈએ તો રસવાઈવાળો શું થશે? કને રસવાઈ કી. તો આ શું આપેલો છે? વ, વહાણનો. તો વને રસવાઈ વી. તો વી, પછી ન નગારાનો, ય યતીશનો. હવે આ બધાને આપણે સાથે વાંચીએ તો કયું નામ બને છે? વિનય. અને આપણે શું ઓળખવામાં આવે છે? વિનય તરીકે. કને રસવાઈ આવી અને શું કહેવાય? રસવાઈ. કને રસવાઈ આપેલી છે તો અહીંયા વિને રસવાઈ આપેલી છે તો એને વાંચવામાં આવશે વિનય. એવી રીતના પાછું આપણે બીજો એ શબ્દ લઈએ રસવાઈવાળો તો સને રસવાઈ સી, કને કાનો કા, ર રમકડાનો ર. તો સને રસવાઈ આવી ગઈ, કાની માત્રાવાળો કા આવ્યો અહીંયા, અને પાછળ સાદો શબ્દ આવી ગયો. ત્રણેય શબ્દ આવી ગયા, રસવાઈ, માત્રાવાળો અને સાદો. આ ત્રણેય શબ્દ અહીંયા મિક્સ થાય છે તો આ શું વાંચવામાં આવે છે? સી કા ર. શિકાર પછી રસવાઈ પછી શું આવે છે? દીર્ઘાઈ. તો દીર્ઘાઈવાળો શબ્દ જોઈ તો આને કને રસવાઈ કી, કને રસવાઈ કી. તો અહીંયા શું આપેલું છે? દને રસવાઈ પછી દીર્ઘાઈ. દને દીર્ઘાઈ દી, એટલે દી. બને કાનો વા લ, એવી રીતના દીવાળો આવી ગયો, બાજુમાં માત્રાવાળો એ આવી ગયો અને સાદો શબ્દ આવ્યો. તો અહીંયા શું થશે? દીવાલ. એવી રીતના એનો બીજો શબ્દ આપણે જોઈએ છીએ તો એ છે ચનેકાનો ચ, ટ ટપાલીનો, અણફેરનો અને એને દીર્ઘાઈ ની નિશાની. તો આ શું વચવામાં આવે છે? ચટણી. સામાન્ય શબ્દ, કાવાળા શબ્દ, કને રસવાઈ કી, કને દીર્ઘાઈ કી. હવે પછી શું આવે છે? કને રસવાવાળું કુ. તો કને રસવાવાળા કુનો શબ્દ આપણે અહીંયા આપેલો છે, કને રસવાવાળું કુ. તો આ શું વચાશે? કુ. પછી મની બાજુમાં લીટો છે તો મને કાનો માં, પછી પાછળ રમકડું છે તો કુ માર. આપણે શું કરી રહ્યા છીએ? વાંચતા શીખી રહ્યા છે. રસવાઈ શીખી ગયા, ત્યારબાદ રસવાવાળા પછી શું આવે? કને રસવાઈ, પછી કને રસવાવાળું કુ, કને દીર્ઘાવાળું કુ. હવે કને દીર્ઘાવાળા કુનો શબ્દ અહીંયા આપેલું છે, ખને કાનો ખ, પછી જને દીર્ઘાવાળું જુ ને ર રમકડાનો. તો આખો શબ્દ શું થયો? ખજૂર. એવી જ રીતને હવે એક માત્રાવાળો શબ્દ અહીંયા આપેલો છે, મને એક માત્ર મે, દને કાનો દા ન. તો આખો શબ્દ વચાય છે મેદાન. ત્યારબાદ બે માત્ર આવેલી તો અહીંયા બે માત્રનો શબ્દ આપણે વાંચી, બે માત્રમાં વને બે માત્ર વઈ, સને કાનો શા, ખ ખટારાનો ખ. તો આખો શબ્દ એ વચાશે વૈશાખ. પાછો કને કાનો માત્ર આવ્યો, આવો જ નિશાની છે અહીંયા આપેલી છે. તો આને શું વાંચવામાં આવશે? કો ય લ. આવી રીતના એને અલગ અલગ શબ્દો છે એટલે કે બારકશ્રી પ્રમાણેના જે શબ્દો છે એ અહીં આપણે વાંચતા શીખીએ છીએ. કને કાનો માત્ર કો આપણે અહીંયા પહોંચેલા છે, અહીંયા કાનો માત્ર કો આપેલો છે તો અહીંયા એક કવાળ જ શબ્દ આપેલો છે. આ જે કવાળો શબ્દ છે એને શું વાંચવામાં આવશે? કો ય લ.
કને કાનો માત્ર થઈ ગયો, કને કાના માત્ર, પછી કને કાના બે માત્ર બાળો શબ્દ, કને કાનો માત્ર કો, કને કાના બે માત્ર કૌ. હવે આપણે કૌનો શબ્દ જોઈએ તો ગને ઉપર આપેલા છે બે લીટા એક બાજુમાં, તો આને શું વચાશે? ગૌ ત મ. તો આપણે અહીંયા કેવા શબ્દ છે આ પણ માત્ર દર્શાવે છે, આ સાદો શબ્દ પણ આવી જાય છે અને બાજુવાળો શબ્દ આવી જાય છે. તો આવા જે આપણે આ શબ્દો છે એ આખી બારકશ્રી ઉપર તમે બનાવી શકો છો. કવાળા બનાવી શકો, કાવાળા બનાવી શકો, કીવાળા બનાવી શકો, કુવાળા બનાવી શકો, એવી રીતના અલગ અલગ શબ્દો છે એ તમે બનાવી શકો છો. હવે આપણે કયું આવ્યા આગળ? આ આપણે જોઈ ગયા. એના પછી શું આવે છે? કની માથે મીંડું કમ. તો હવે આપણે કમવાળો શબ્દ બનાવવી પડશે. તો નીચે શબ્દ આપેલો જ છે, જની માથે મીંડું જ, પછી બમાં બાજુમાં ગ ગણપતિનો અને લખોટાનો. તો આને ભેગું વાંચવું હોય તો શું વચાય? જંગલ. શું વચાય? જંગલ. એવી રીતના બીજો શબ્દ જોઈ લઈએ તો એ શું વચાશે? ગંભીર. માથે મીંડું આપેલું છે. પાછળના જે નમવાળો શબ્દ આપણે લઈએ, કની પાછળ બે મીંડા કહ, એટલે કે નમઃનું સ્વરૂપ અહીંયા મૂકવાનું છે. તો એને આપણે આ જે શબ્દ છે એમાં પાછળ નમ આ બે લીટા છે એ શું વાંચવામાં આવે છે? નમ. તો તમે એવી રીતના એ શબ્દ બનાવી શકો. હવે આજના આપણા આ પીરિયડમાં આપણે જે પહેલાંનું, એટલે કે તમારે જે પહેલાં ધોરણ કરતાં પણ પહેલાં કેજીમાં તમે જ્યારે આવો છો ત્યારે તમે કેનાથી શરૂઆત કરો છો? કક્કાથી. તો હવે આપણો જે આ તમારો વેકેશનનો જે સમયગાળો છે એમાં જે તમારું પૂર્વજ્ઞાન છે, કે તમારું જે ભૂલાઈ ગયેલું જ્ઞાન છે એના વિશેની આપણે જે માહિતી છે એ મેળવી લીધી. કક્કો શીખી ગયા, સ્વર શીખી ગયા, બારકશ્રીની માહિતી મેળવી, ત્યારબાદ બારકશ્રી પરથી બનતા જે શબ્દો છે એની માહિતી મેળવી. હવે તમારે ઘરે વધારે ને વધારે આ બારકશ્રી છે એ લખવાનો પ્રયત્ન કરવાનો, સાથે સાથે બારકશ્રી છે એને બોલવાનો પણ પ્રયત્ન કરવાનો. તો આના કારણે તમે જેમ જેમ બારકશ્રી લખશો તેમ તેમ તમને વધારે ને વધારે સ્પષ્ટ રીતે શબ્દો છે એનું ઉચ્ચારણ પણ આવશે, એ વધારે સ્પષ્ટ રીતે તમે બોલી શકશો, અને એ સ્પષ્ટ રીતે તમે બોલી શકશો તો તેના કારણે તમારે જે વાંચવાની સ્પીડ છે તમે આગળના ધોરણમાં જશો તો તમે સારી રીતે ચોખ્ખું સ્પષ્ટ રીતે વાંચી શકશો.